રાજ્યમાં સૌ પ્રથમવાર પાયલેટ પ્રોજેક્ટમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટર મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીન હવામાંથી શુદ્ધ ઓક્સિજનનું ઉત્પાદન કરશે. મહેસાણા સિવિલમાં ઓક્સિજન જનરેટ મશીન આરોગ્ય કમિશનર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ મશીન 24 કલાક શુદ્ધ ઓક્સિજન બનાવવા માટે કટિબદ્ધ છે. તે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવશે અને ઓક્સિજન પાઇપલાઇન મારફતે જે તે વોર્ડમાં જરૂરિયાત સમયે પહોંચતું કરવામાં આવનાર છે. ત્યારે સિવિલમાં દર્દીઓ માટે વાપરવામાં આવતી ઓક્સિજન બોટલથી પણ મહેસાણા સિવિલને છુટકારો મળશે અને આ મશીનથી ઓક્સિજન બોટલોની જાળવણી સહિત બોટલ બદલવાની મુશ્કેલીઓથી પણ છુટકારો મળશે અને આ કામમાં રોકાયેલા સ્ટાફને પણ દર્દીની સેવામાં લગાવી શકાશે. મહેસાણા સિવિલમાં રાજ્યમાં પ્રથમવાર આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને આ મશીનમાં સફળતા મળે તો આવનાર સમયમાં આ ઓક્સિજન મશીનને સમગ્ર ગુજરાતની સિવિલમાં લગાવવામાં આવશે અને એક અંદાજ મુજબ દર માસે 20,000 ઓક્સિજનની બોટલોમાં ખર્ચમાંથી સિવિલને હવે નહીં ચૂકવવો પડે. આરોગ્ય વિભાગની સેવાઓ ગુણવત્તાયુક્ત બને તે માટે હાલમાં રાજ્ય સરકાર મથામણ કરી રહી છે અને લોકોને આરોગ્યની સેવાઓ ત્વરિત ગતિએ મળે, સારી રીતે મળે તેવા પ્રયાસો હાલ કરવામાં આવે છે. ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં માત્ર ઓક્સિજન બનાવતી આ મશીનની ખાસિયત એ છે કે તેમાં હવામાંથી શુદ્ધ ઓક્સિજન 98% જેટલું મેળવી શકાય છે. એક અંદાજ મુજબ 25 લાખનો ખર્ચ રાજ્ય સરકારને આ મશીન માટે ભોગવવો પડશે. એક તરફ આજે ઓક્સિજન ન મળતા અને બોટલોની સમાપ્તિ બાદનો સ્ટોક મેન્ટેન કર્યા બાદ પણ જો ઓક્સિજન દર્દીને ન મળે તો મરણ પથારી સુધી જતો માનવી ક્યારેક પરિવાર સાથે મળી શકતો નથી, ત્યારે આ મશીન થકી આરોગ્ય ખાતામાં નવા ઓક્સિજન મશીન થકી પ્રાણ પુરાશે તેમ કહીએ તો નવાઈ નહીં. મારું નામ ડોક્ટર પીપી સોની, અહીંયા આરએમઓ તરીકે છેલ્લા 9 મહિનાથી હું ફરજ બજાવું છું. આપણો સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે હવામાંથી ડાયરેક્ટ ઓક્સિજન બને એવું ગુજરાતમાં પહેલું મશીન 4 દિવસથી ચાલુ કરવામાં આવેલ છે. જે મશીનની આશરે કિંમત 25 લાખ રૂપિયા છે. જે મશીન 24 કલાક ચાલુ રહે અને ઓક્સિજન હવામાંથી ઉત્પન્ન કરે, જે ઓક્સિજન ઉત્પન્ન થાય એનું ટકાવારી પ્રમાણે જોઈએ તો 97-98% પ્યોરિટી, એટલે 100% જે નવો ઓક્સિજન બને એમાં 98% પ્યોર ઓક્સિજન આવે છે, એટલો ઓક્સિજન સપ્લાય થાય. આ ઓક્સિજન 24 કલાકની અંદર 24 કલાક મશીન ચાલુ રહે અને દર મિનિટે 22 લિટર ઓક્સિજન બનાવે, એટલે એક સાથે આપણા જોડે 15 દર્દીઓનો ઓક્સિજન ચાલુ હોય તો પણ આ પૂરતો થઈ પડે. આ મશીનથી લગભગ દર મહિને આશરે 20,000 રૂપિયાની ઓક્સિજન જે બહારથી બાટલા ભરાઈને લાવતા હતા એટલી બચત થશે. પ્લસ ઓક્સિજનના બાટલા મળ્યા ના મળ્યા, શોર્ટેજ ઊભી થઈ એવા કોઈ પ્રશ્નો નડશે નહીં અને કન્ટિન્યુઅસ ઓક્સિજન દર્દીઓને સપ્લાય ચાલુ રહેશે. એનું રિઝલ્ટ કેવું છે, કઈ રીતની સુલભતા રહે છે, એ પછી જો બધી રીતે એ અનુકૂળ રહેશે તો પછી સરકાર શ્રી આગળ બીજું શું કરવું એ નક્કી કરશે. આ ઓક્સિજન સીધી બચત આપણને કેટલી થતી હોય છે ને આમાં જે પણ દર્દી આવે છે એ દર્દીને શું ફાયદો થશે આવનારા સમયમાં? આવનારા સમયમાં શું કે 24 કલાક ઓક્સિજન મળશે એટલે ઓક્સિજનનું કોઈ શોર્ટ સપ્લાય થાય અથવા ઓક્સિજનનો બાટલો બદલવાની એ વખતે જે પરિસ્થિતિ ઊભી થાય અને વચ્ચે જો કોઈ ગેપ પડે એવો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં અને બચત તો લગભગ મહિને 25,000 થી વધારની બચત થશે. સુનિલ સાહેબ, અત્યારે હાલ આમ કહી શકીએ કે આ જે બચત છે આપણી જે દર્દીઓ માટેની, એ દર્દીઓ માટે ખાસ આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનમાં શું મહત્વ આમાં રહેશે ખાસ? એટલે જે દર્દીઓ સિરિયસ કન્ડિશનમાં આવે કે જેના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોય, એટલે એને જ્યાં સુધી પોતાની જાતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ ના રહે ત્યાં સુધી આપણે બહારથી એનો ઓક્સિજન આપવો પડે. બરાબર, એટલે જ્યાં સુધી એ ઓક્સિજન નોર્મલ ના થાય શરીરમાં ત્યાં સુધી આપણે બહારથી ઓક્સિજન સપ્લાય આપવો પડે. હવે જે પ્રમાણે દર્દીની સ્થિતિ હોય, કોઈ દર્દીને 4 કલાક આપે થઈ જાય, કોઈને 8 કલાક, કોઈને 2 દિવસ, કોઈને 8 અઠવાડિયા સુધી પણ સતત ઓક્સિજન આપવો પડતો હોય છે. એમાં જે ખાસ શ્વાસવાળા દર્દીઓ હોય, બરાબર છે, એ બધા વારંવાર દર્દીઓ આવતા હોય છે, એટલે એમને ખાસ ટૂંકા સમય માટે ઓક્સિજન આપવાની જરૂર પડે છે. કેતન પટેલનો રિપોર્ટ, મહેસાણા.